હે ગાઈઝ, વેલકમ ટુ યસ પેટ્રોલિયા બ્લોગ. તો કેમ છો તમે બધા? જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તો આજે આપણે આવી ગયા છીએ રામેશ્વર. જો તમારે રામેશ્વર આવવું હોય તો જૂનાગઢથી ખડિયા, ખડિયાથી બિલખા આવી જવાનું. બિલખા આવી તમારે પેટ્રોલ પંપ આવે, બિલખાથી થોડાક આગળ આવો એટલે પેટ્રોલ પંપ આવે. પેટ્રોલ પંપથી ડબ્બા હાથ ઉપર ચડી જવાનું. સીધે સીધો રસ્તો છે બિલખાનો, જો આ સીધે સીધો રસ્તો આવે છે આખે આખો, અને આ સીધા આપણે રામેશ્વર પહોંચી ગયા છીએ. જો આ સાઈડની પાક છે ને, જો મિત્રો આ છે ને, એ જે અહીંથી બાટલા કે કોઈ પણ વસ્તુ ચડાવવાની હોય ને, ખાવા પીવાની વસ્તુ, શાકભાજી, એ અહીંથી ચડી જાય છે. આખે આખા ટ્રેક બનાવેલો છે, સીધે સીધો ઉપર ચડી જાય છે. હવે આપણે સીધા રામેશ્વરના ઉપર મંદિરે જઈએ અને મહાદેવના દર્શન કરીએ. જો મિત્રો કેવી મનની શાંતિ મળે છે. જો મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છે. જો અહીંથી કેવો મસ્તીનો નજારો આવે છે. જો આપણે મંદિર ઉપર પહોંચી ગયા છે, શિવલિંગ છે, હવન કુંડ છે. આપણે રામનાથ મહાદેવના દર્શન કરી લઈએ. આ છે જે રામપાર્વતી બાપુનો ધૂણો છે, જે 24 કલાક ચાલુ જ રહે છે. મહાદેવ કમેન્ટ બોક્સમાં લખી નાખજો. મહાદેવ મહાદેવ હર. અંદરથી બે કબૂતર પણ નીકળ્યા છે. જો પાછળ સીડી છે, સીડીથી સીડીએ નહીં જવાનું, સીડીએથી જમણી બાજુ વળી જવાનું એટલે આ રસ્તો આવે છે. આ રસ્તાએથી સીધા તમે અંદર આવી જશો, સીધા રામનાથ મંદિરે. જો મિત્રો આપણે પાછળના ભાગમાં આવી ગયા છીએ કાળભૈરવ દાદા મંદિરે. કાળભૈરવ દાદા કેવી મસ્તીની ગાયું છે. આપણે સીધા બાપુ ને મળીએ. જો હું તમને રસ્તો દેખાડી દઉં, સીડી છે, સીડી ત્યાંથી સીધે સીધા હિલાવો ને એટલે ઉપર મહાદેવ પાસે જવાનો રસ્તો આવી જાય.
જ્યાં પીવાનું પાણીનું પરબાઈ છે અને સામે મહાદેવનું મંદિર. જો આપણે આવી ગયા છીએ મંદિરથી નીચે, અને નીચે આવીને સીધા અહીંયા આવી ગયા છીએ તળાવે પાછળના ભાગમાં, જેમાં મગર છે ને સાવધાન રહેવાનું પણ કહે છે, બોર્ડ મારેલો જ છે. જે આખો ડેમ છે ને ડેમમાં ઓલી બાજુ પાણી સુકાઈ ગયું, આ બાજુ થોડું ઘણું છે, આમાં મગર હોય પણ શકે ના હોય પણ શકે. જો અહીં તમારે બેસવાની જગ્યા છે, એક વસ્તુ હું તમને કહી દઉં કે તમે જો અહીંયા આવો ને તો વાંદરાને ખોરાક દેવાની સખ્ત મનાઈ છે, અને જો તમે ખવડાવશો ને જો ફોરેસ્ટવાળાને ખબર પડી ગઈ તો તમારી પાસે દંડ લેશે. એટલા માટે જો તમે રામેશ્વર આવો તો તમારે અહીંયા વાંદરાને ખાવાનું નાખવાનું નથી. જો મને તો મગર દેખાય, જો તમને ઝૂમ કરીને દેખાડું, જો દેખાય તો જો રહેજો, ચોમા રહેજો, દેખાય દેખાણી કેમેરામાં નથી આવતું પણ મને અહીંથી દેખાય. થોડુંક અમથું મોઢું ઊંચું છે, આમાં છે ખરી મગરું. બેસવાની તાજી જગ્યા છે, સામે ફોરેસ્ટરની ઓફિસ છે, ટૂંકમાં ગેસ્ટ હાઉસ છે. આવા જ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આ જ વિડીયો અહીંયા એન્ડ કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ.